વાત હવે રાજકોટની. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સતત બીજા દિવસે આજે મેઘરાજા મહેરબાન. રાજકોટમાં ગઈકાલ બાદ આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ છવાયેલો છે. અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પરનું સ્વામિનારાયણ મંદિર પાસેના દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ. રવિવારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા. યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે વરસાદી પાણી ભરાયા, જે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. યાજ્ઞિક રોડ ઉપર પણ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ. રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયેલા જોઈ શકાય છે, જેમાં કેટલાક વાહન ચાલકોના વાહનો ખરાબ પણ થઈ ગયા. કોટ શહેરમાં ગઈકાલ રાત બાદ આજે વહેલી સવારે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈને 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટના યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે જોઈ શકાય છે કે 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે 1 ઇંચ વરસાદ પડે એટલે 1 ફૂટ પાણી ભરાય એ પ્રમાણેનો માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ કરી છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, કામગીરી કરવાની વાતો કરવામાં આવતી હતી, એ વાતો પોકળ સાબિત થઈ છે. અને આ પ્રી મોન્સૂન નો આખે આખો પ્લાન છે તે પાણીમાં ગયો હોય તે પ્રમાણેનો માહોલ રાજકોટના અલગ અલગ રાજમાર્ગો છે ત્યાં બતાવવાનો પ્રયાસ કરીશું. વહેલી સવારથી 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાત્રે પણ 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકા દ્વારા જે રીતે પ્રી મોન્સૂન કરવામાં આવતું હોય છે, 2 મહિના અગાઉ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, આ 2 મહિનાનું પ્લાનિંગ પાણીમાં ગયું હોય તે પ્રમાણેનો માહોલ અને શહેરીજનો વાહન ચાલકોને જે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અલગ અલગ વિસ્તારમાં જઈને અમે પ્રી મોન્સૂનની જે વાતો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારે ભારે વરસાદ પડ્યો. જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા જો ગટરો જે છે તેને સાફ કરવામાં આવ્યું હોત, વોકડા સાફ કરવામાં આવ્યા હોત, વોકડાની અંદરથી કચરો ગંદકી જાડી ઝાકડા દૂર કરવામાં આવ્યા હોત તો કદાચ શહેરીજનોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડત. કેમેરામેન શુભવાસ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. રાજકોટના પીડી માલવ્યા ફાટક પાસે પાણી ભરાતા લોકોને હાલાકી. વરસાદ બાદ ભૂગર્ભ ગટર ઉભરાવાની શરૂઆત થઈ. ભૂગર્ભ ગટર ઉભરાતા રસ્તા ઉપર ઠેર ઠેર પાણી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા. પીડી માલવ્યા કોલેજ પાસે જોરદાર પાણી ભરાઈ ચૂક્યા છે. ભૂગર્ભ ગટરના પાણી પણ ઉભરાયા. પહેલાં વરસાદી પાણી અને બાદમાં ભૂગર્ભ ગટરો પણ ઉભરાય, જેના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રસ્તા પર વરસાદની સાથે સાથે ગટરના પાણી વહેતા થયા છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી છે. રાજકોટમાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂનની વાતો પાણીમાં ગઈ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. પીડી માલવિયા ફાટક પાસે ઢેબર કોલોની, જે ઢેબર રોડ મુખ્ય જે રાજકોટનો રાજમાર્ગ છે, ત્યાંથી જોઈ શકાય છે કે ભૂગર્ભ ગટરમાંથી પાણી અત્યારે બહાર નીકળી રહ્યું છે. અને પાણી જોઈ શકાય છે કે અંદરથી કોથળો બહાર નીકળ્યો છે. કઈ રીતની કામગીરી પ્રી મોન્સૂનની કરી હશે એ આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા છે. 1 થી 1.5 ઇંચ માત્ર વરસાદ પડ્યો છે, જેમાં અંદરથી કોથળો બહાર નીકળ્યો છે. જોઈ શકાય છે કે જે ગટરનું ઢાંકણું છે એ પણ ઉલાડીને આ તરફ નાખવામાં આવ્યું છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પાણીનો ફોર્સ કેટલો છે, આગળની તરફ જે ગટર ચોકઅપ હોવાના કારણે, ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અહીંયા નાગરિક રાજકોટના આપણી સાથે છે, તમે શું કહેશો, શું જુઓ છો તમે અત્યારે? સાહેબ, આ હજી 1.5 ઇંચ વરસાદ પડ્યો ને, ત્યાં ગટર ની અંદર કોથળો નીકળ્યો. હું અહીં રસ્તા પાસે નીકળ્યો ને તો મેં જોયું, મેં કીધું આ ક્યાં કઈ કામ કરે છે. ઢોકળા બુરાઈ ગયા, ભૂંગળા ની અંદર સાફ સફાઈ ના. આથી આગળ આવો ને સાહેબ, બોલા પણ ગંદકી અમે કઈ હાલવું હોય ને તો આમ ફરી ના લઈ, બોલો એટલું ગંધાય છે આ રોડ માં, ગંધાય છે એટલું, બોલો. આ ગટર ચોકઅપ હોવાના કારણે બહાર નીકળે છે પાણી? આ ગટર ચોખ્ખી હતી તો ક્યાં વાંધો, આની અંદર કલરડો ભરાઈ ગયો. આ કોથળો તમે જોવો ને, સામે કોથળો આખો નીકળ્યો ગટર ની અંદર, ઢાંકણું અંદર થઈ ગયું છે સાહેબ.
ઢાંકણું ધધર થઈ ગયું છે. કયા વિસ્તારમાં રાજકોટમાં પાણી ભરાય છે? પાણી વિસ્તાર ને તો નંદાવલે ઈ એસી ને રોડે હોહરું ભરાય છે સાહેબ, બરોબર હોહરે હોહરું ભરાય છે. કે હલાય એવું નથી રહેતું. અત્યારમાં માણસો છે ને ધંધા રોજગારી જતો હોય એટલી બધી તકલીફ પડે છે ને એની તમે વાત જવા. સાફ થયા છે આ વખતે? ઓકરા સાફ થયા છે કે નથી એ મને નથી ખબર, પણ મારી નજર સામે તમારી નજર સામે જોવું આઈ કડે લ્યો, એટલું આ પાણી ભૂંગળા બધા બુરાઈ ગયા છે. હાલવું હોય તો વિચાર કરવો પડે રસ્તામાં, એટલે આની કામગીરીમાં થોડી કચાશ છે અને ધ્યાન રાખીને કોર્પોરેશન ને કામ કરવું જોઈએ. મહાનગરપાલિકાએ આ કામગીરી કરવાની હોય છે, કેમકે લોકો વેરો ભરતા હોય છે, વેરો પણ ભરે અને હેરાન પણ થવું પડે એ ન થવું જોઈએ. મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું, આ દ્રશ્યો પહોંચાડવાનો પ્રયાસ કરીશું. રાજકોટના અનેક એવા જે રાજમાર્ગો છે કે ત્યાં પાણી ભરાય છે, આ તરફ ઢેબર કોલોની અંદરથી જે પાણી જઈ રહ્યું છે ત્યાં લોકો વસવાટ કરતા હોય છે. જોઈ શકાય છે કે જો ભારે વરસાદ પડે તો શું પરિસ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના ઢેબર કોલોની જે વિસ્તાર છે કે ત્યાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે, ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટની અંદર અત્યાર સુધીમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજી પણ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે ભૂગર્ભ ગટરો છે, જે વોકડાઓ છે તેને સાફ કરવાની જરૂરિયાત છે. કેમેરામેન સુભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપીએસ નીતા, રાજકોટ. હજુ તો વરસાદે પહેલું પગલું માંડ્યું અને રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ અને સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. ઠેર ઠેર પાણી ભરાયા, ગટરો ઉભરાવા લાગી. વઘડ ચોકડી પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે. રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં 1.5 થી 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા અને 1.5 ઇંચ વરસાદમાં તો 1 થી 1.5 ફૂટ સુધીના પાણી રસ્તાઓ પર ભરાઈ ચૂક્યા છે. પ્રી મોન્સૂન કામગીરી કેટલી કરી છે એના ઉપર સવાલ ઊભા થાય છે, કારણ કે દ્રશ્યોમાં ચોખ્ખું જોઈ શકાય છે કે હજુ તો વરસાદની શરૂઆત, પહેલો વરસાદ કહી શકાય અને પહેલા વરસાદમાં આ સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, આપ હાલમાં કઈ જગ્યાએ ઊભા છો, કેટલો વરસાદ, શું સ્થિતિ, પાલિકાની કેટલી કામગીરી? ચોક્કસ, રાજકોટની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટના વઘડ ચોકડીના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કઈ રીતે આમાં પ્રી મોન્સૂન કર્યું હશે એ સવાલો આપણે કરી રહ્યા છીએ. દ્રશ્યો બતાવશું. 1 થી 1.5 ફૂટ કે 2 ફૂટ સુધી વઘડ ચોકડીએ પાણી ભરેલું છે. આ જે અહીંયાથી અલગ અલગ જે પાર ગામ તરફ આ રસ્તો જાય છે, આ 80 ફૂટના રોડ પર રસ્તો જાય છે. અનેક વાહનો બંધ થઈ ગયા છે. વાહન ચાલક અહીંયા જોઈ શકાય છે કે વાહન ચાલકો છે તે કઈ રીતે પસાર થયા છે. દ્રશ્યો બતાવશું. એક તરફ વેરો ભરવાનો, બીજી તરફ આ રીતે હેરાન થવાનું. મહાનગરપાલિકા 2 મહિના અગાઉ પ્રી મોન્સૂન પાણીમાં ગયું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે. અહીંયા એક બેન ઉભા છે આપણે એમની સાથે. બેન, શું પરિસ્થિતિ છે? એટલે કહેવાનું એમ થાય છે કે આ રસ્તામાં આટલું પાણી વર્ષોથી ભરાય છે તો તમારે આરએમસી વાળા લોકોએ એટલું તો કરવું જોઈએ કે અહીંયા રસ્તો બંધ કરાવે. પાણીનો નિકાલ તો નથી થતો, પ્લસ માણસો કેટલા હેરાન થાય છે તમે જોઈ શકો છો કે માણસોના ગાડી પલળી ગઈ, છોકરાઓના બેગ પલળી ગયા અને આ સાઈડ બધી સ્કૂલો અંબિકા ટાઉનશીપની આ સાઈડ જ છે તો બધાના અહીંથી જ નીકળવાનો રસ્તો છે. તો અહીંયા કંઈક પુલની વ્યવસ્થા કરો, પાણીના નિકાલની વ્યવસ્થા કરો અને કા રસ્તો બંધ કરાવો જેથી માણસો ભલે ફરીને જાય અહીંથી. થેન્ક યુ. ચોક્કસ, આ જે નાગરિક છે એ ખૂબ સારી વાત કર્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. એક રિક્ષા ઘૂસી ગઈ છે એ તરફ જવાનો આપણે પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જે પ્રી મોન્સૂનની વાતો કરે છે, આખે આખી પ્રી મોન્સૂન જે પાણીમાં ગયું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયાથી જે લોકો વહેલી સવારથી ધંધા રોજગાર માટે જતા હોય છે, સ્કૂલ માટે જતા હોય છે, સ્કૂલ કોલેજથી પણ અહીંયા પસાર થતા હોય છે, મૌડી વિસ્તારની અંદર જે ભાઈ અહીંયા આવો, શું કહેવા માંગો છો બોલો? ત્યાં એટલું જ પાણી ભરાવાનું તંત્ર કરે છે શું? આમ તો જો આ પબ્લિકની હાલત, વાહનની હાલત જુઓ તમે, હજી તો વરસાદ ચાલુ નથી થયો, આટલી પરેશાની છે. ચાલુ વરસાદ હોય તો શું કરો તમે? તંત્ર જાગો, કઈ જાગો, આ પબ્લિક હેરાન થાય, તમને ખબર નથી પડતી કોઈને?
હજી ડામર તો કર્યો નથી, અત્યારે રાખી મૂક્યું છે બધું, હજી ખોદી મૂકી દીધું. અત્યારે ચોમાસાની હાલત કેવી છે તમે જોવો હવે, આ માહોલ ની હાલત, બધાને નિશાળુ વાળા હેરાન થાય છે, કારખાના વાળા હેરાન થાય છે, બધા લોકોની પરેશાની છે. તંત્ર કરે છે શું અત્યારે બધું બરાબર? હા બરોબર. કેટલો વરસાદ? એક દોઢ ઇંચ પડ્યો? હા વરસાદ હતી, એક દોઢ ઇંચ જ વરસાદ પડ્યો. ત્યાં આવી હાલત થઈ ગઈ છે. આજે આ કદાચ ચાર પાંચ ઇંચ આરે પડે તો શું થાય બધું? તમારે ચાર પાંચ ઇંચ પડે તો આ ડેમ થઈ જાય. દાદા ડેમ થઈ જાય. આમાં લગભગ આમાં ઘણા મકાનો નીચે ડૂબી જાય એવું છે. દુકાનોમાં પાણી ગરી જાય એમ છે. તો પાણીનો નિકાલ તો કરવો જોઈએ ને એ લોકોને. આજે આ ત્રણ વર્ષથી આ રીતનું કરે છે છતાં એનો નિકાલ કરતા નથી. પાણીના નિકાલની વ્યવસ્થા નથી નથી હજી. આ એક વર્ષ તો આ સેલરમાં પાણી ભરાઈ ગયા હતા. ચાલુ સેલર હતું ત્યાં, તો અત્યારે તો સેલર વાળા પેક કર્યું છે. સ્કૂલ બસો અહીંયાથી પસાર થાય છે, કેમ કે અનેક જે સ્કૂલો આ તરફ આવેલી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે લોકો કેટલા હેરાન થાય છે. જે લોકો વેરો ભરતા હોય છે એ લોકોને હેરાન થવું પડે છે. મહાનગરપાલિકા આખરે શું કરે છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. ભાઈ સ્કૂલ બસમાં છો તમે? ના ભાઈ, અમે રાહી લાવે. અહીંયા પાણી ભરાણું છે. કેટલા સમયથી ભરાય છે ને શું પરિસ્થિતિ છે? રસ્તાનું કઈ કામ હાલે એટલે ભરાતું. રસ્તાનું કામ હાલે છે? હા ચોક્કસ. અહીંયા રસ્તાનું કામ ચોમાસામાં જ કરવાનું સૂચ્યું છે મહાનગરપાલિકાને. જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે ધસમસતા પાણીમાં પસાર થઈ રહ્યા છે. પરાક્રમ, આપ દ્રશ્યો બતાવતા રહેશો રાજકોટની હાલાકીના. હાલમાં આપણી સાથે કોંગ્રેસના નેતા ગાયત્રીબા જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. ગાયત્રીબા, હજુ તો વરસાદનો પહેલા પગલા પડ્યા છે, આટલા વરસાદમાં રાજકોટની આ હાલત છે, આપ શું કહેશો? અરે પણ રાજકોટની સમસ્યા જોવો, એમાં પણ કોઈ ચોમાસું આવશે એટલે રાજકોટ જે પ્રી મોનસૂનની કામગીરી છે એ કોઈ દિવસ પૂરી થઈ જ નથી હોતી. હા કોઈ કોઈ વિસ્તારમાં એ લોકો કહે છે કે અમે કરી છે, પણ મેઇન જે પ્રી મોનસૂનની કામગીરી છે જે વોકડા, કેમ કે રાજકોટ આખું છે એ મોટે ભાગે વોકડા ઉપર જ ઊભું થયેલું છે. હમણાં પણ તમે જોશો કે જે એક વોકડાનો સ્લેબ તૂટ્યો હતો અને જાનહાનિ થઈ હતી, એ જ રીતે જો વોકડાની જે સફાઈ કરવી જોઈએ એ નથી થઈ હોતી. એ જ રીતે જ્યાં પાણીનો, વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ ક્યાંય પણ સરખો થતો નથી. અને જે મેઇન જે ભૂગર્ભ ગટર છે એ પણ ની સફાઈ કરવી જોઈએ એ પણ થઈ નથી. એના હિસાબે જ અત્યારે તમે જોશો કે હજી ચોમાસાનો પહેલો વરસાદ છે. એક ઇંચ પણ મને લાગે છે કે વરસાદ નહીં પડ્યો હોય ત્યાં તમે જોશો કે ઠેર ઠેર કચરાના ઢગલા છે. એના કારણે જ તે ગંદકી પણ એટલી થઈ છે. સાથે સાથે જે વરસાદ જે પાણી જે છે એનો નિકાલ નહીં થવાને હિસાબે ઠેર ઠેર પાણી ભરાયેલા છે. તમે 150 ફૂટ રિંગ રોડ જોશો કે પછી યાજ્ઞિક રોડ જોશો કે પછી રાજકોટના ગમે એ વિસ્તાર, વોર્ડ નંબર 3 રેલનગરનો માધાપર ચોકડી, એ ત્યાં પણ ગમે ત્યાં જોશો રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. માત્ર ને માત્ર આ તંત્રની બેદરકારી અને અણઘડ વહીવટી શાસકોના હિસાબે આ કામગીરી ચાલુ છે અને વરસાદ આવી ગયો છે. એક મિનિટ રમેશભાઈ, પ્રી મોનસૂન ની કામગીરી કેટલા સુધીમાં પૂર્ણ કરવાની હોય છે? નિયમ અનુસાર એવું હોય છે કે ચોમાસુ શરૂ થાય અને અમુક દિવસો પહેલા પ્રી મોનસૂન ની કામગીરી પૂરી થઈ જતી હોય છે, ચાલતી ના હોય રમેશભાઈ? ના ના, ક્યાંય થોડું ઘણું આગળ પાછળ ચાલતું હોય છે એટલે ચાલે જ છે અત્યારે. અને એના ભાગરૂપે ક્યાંય પાણી ભરાણા હોય, ચોમાસું એકદમ વરસાદ સારો પડી ગયો છે તો સારી બાબત કહેવાય ને. વરસાદ સારો પડે અને પાણી તો વરસાદમાં આ સ્થિતિ છે. તમે એવું કહો છો રમેશભાઈ, તમે એવું કહો છો 1-2 ઇંચ સારો વરસાદ, તો જો વધારે વરસાદ પડે તો સ્થિતિ શું થાય? અને તમે એમ કહો છો કે ક્યાંક કામગીરી ચાલતી હોય, ક્યાં કામગીરી ચાલે? ઢેબર રોડ કામગીરી ચાલે છે, યાજ્ઞિક રોડ કામગીરી ચાલે છે, રેલનગર કામગીરી ચાલે છે, વડનાળા ત્યાં કામગીરી ચાલે છે, રાજકોટના દરેક વિસ્તારમાં કામગીરી ચાલે રમેશભાઈ? ના ના, બધે અમુક જગ્યાએ પૂરી થઈ ગઈ છે અને અમુક જગ્યાએ ચાલુ છે. અને પ્રી મોનસૂન ની પેલો વરસાદ છે એટલે થોડું એવા બનાવ બનતા હોય બેન, પણ કઈ. રમેશભાઈ, તમે કામગીરીથી સંતુષ્ટ છો? દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આ એ વ્યક્તિઓ છે જે પોતાના ખિસ્સામાંથી મજૂરી કરી ટેક્સ ભરે છે, આના માટે નથી ભરતા આટલું હેરાન થવા માટે. તમે સંતોષ માનો છો આ કામગીરીને?
સંતોષ તો કામગીરી તો થાય ને, એટલે કામગીરી ચાલુ હોય એટલે, અને પેલો વરસાદ છે એટલે એવું બધું હોય છે થોડું ઘણું, બાકી એમ કઈ ઇંચ વરસાદ નથી, 1-2 ઇંચ વરસાદ છે. લોકોની હાલત જુઓ, વાહનો બંધ પડી ગયા છે. રાજકોટના અનેક વિસ્તારો એવા છે રમેશભાઈ, ખરેખર પ્રશાસનને અને દરેક અધિકારીઓને, પદાધિકારીઓને શરમ આવી જોઈએ કે પોતે પદ ઉપર બેઠા છે, પ્રજાના પૈસે લીલાલેર કરે છે અને પ્રજા હેરાન થાય છે. ના, કોર્પોરેશનને સૂચના દેશું ચોક્કસપણે. આભાર આપનો, સૂચના આપવા માટેની પહેલ કરવા બદલ પણ આભાર રમેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ. તો રાજકોટની હાલત જુઓ, અને ધારાસભ્યનું કહેવું છે કે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે અને હજુ કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યારે પોલ તો અહીંયા ખુલી જ ગઈ પહેલા વરસાદમાં, 1-2 ઇંચ વરસાદમાં.